અમરેલી જિલ્લામાં તીડના નિયંત્રણ માટે તાલુકાવાઈઝ 11 ટીમની રચના કરવામાં આવેલી છે. તીડના આક્રમણના વિસ્તારનું નિરીક્ષણ કરી સર્વે પણ હાથ ધરવામાં આવનાર છે. તારીખ 22 મે 2020 થી અમરેલી જિલ્લામાં તીડ નિયંત્રણ અંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલી હતી. જિલ્લા કલેક્ટર આયુષ ઓકે આ અંગે વાત કરતા જણાવેલું હતું કે તીડના નિયંત્રણ અંગે તાલુકાવાઈઝ 11 જેટલી ટીમની રચના કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગની આ ટીમ દ્વારા તીડના આક્રમણના સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી સર્વે હાથ ધરવામાં આવનાર છે. હાલમાં આ તમામ ટીમ ફિલ્ડમાં છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અમરેલી જિલ્લામાં કાલ સાંજથી જે તીડના આક્રમણનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે એ બાબતમાં સાવરકુંડલા, લીલીયા અને ખાંભા તાલુકામાં અમુક ગામોમાં પ્રભાવિત છે એવું જાણવા મળેલું છે. જે બાબતમાં 11 ટીમોની રચના ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અને હાલ ખેતીવાડી વિભાગના લોકો ત્યાં સર્વેની કામગીરી હાથ ધરેલી છે. એમાં એ લોકો નિરીક્ષણ કરી રહ્યા છે અને તીડના નમૂનાઓ પણ લઈ રહ્યા છે અને જે કંઈક નુકસાન થશે એની પણ આકલન એ ટીમ દ્વારા કરવામાં આવશે અને રાજ્ય સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે. આજે સવારે મારા દ્વારા એક બેઠક પણ લેવામાં આવેલી હતી જેમાં માન્ય DDO સાહેબ અને જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપસ્થિત હતા. એ બાબતમાં આપણે તમામ સર્વેની કામગીરી આવતા 2 દિવસમાં પૂરું કરીને રાજ્ય સરકારમાં સૂચના આપવા રિપોર્ટ કરવા માટે સૂચના આપેલી છે. સામાન્ય રીતે રણ વિસ્તારના જે રણતીડ છે, ડેઝર્ટ લોકેટ કહેવામાં આવે છે, એ રણતીડનું ઉપદ્રવ સામાન્ય રીતે બનાસકાંઠા, પાટણ જેવા સરહદી જે જિલ્લાઓ છે એમાં જોવા મળતો હોય છે. પરંતુ અત્યારે આ સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર, ભાવનગર અને ત્યાંથી અમરેલી જિલ્લામાં પણ આ રણતીડનો પ્રવેશ થયેલો છે અને સર્વપ્રથમ ગઈકાલે લીલીયા તાલુકાના સનાળિયા ગામે રણતીડ જોવા મળેલ હતા, જે આજરોજ ફરીથી જે ભાવનગરથી આવેલા હતા તે ભાવનગર તરફ પવનની દિશામાં પરત વહી ગયેલ છે. તે સિવાય સાવરકુંડલા તાલુકામાં મોટા જિંજુડાથી રાત્રે જે તીડ જોવા મળેલ તે અત્યારે ફાચડિયા ગામ તરફ અત્યારે હાલ પવનની દિશામાં એ વિજરત કરી ગયેલ છે. એ સિવાય ખાંભા તાલુકામાં રાયડી ગામમાં તેમજ રાણીંગપરા ગામમાં પણ ઉપદ્રવ જોવા મળેલ, જે અત્યારે હાલ હાથસંગ ગામ બાજુ એ તીડનું જે ટોળું છે એ નીકળી ગયેલ છે. અને એ માટે આ તીડને રોકવા માટે ગ્રામ્ય કક્ષાએ લોકોમાં જાગૃતિ કરવા માટે પ્રચાર પ્રસાર કરી ઢોલ વગાડવામાં આવે છે, થાળી વગાડવામાં આવે છે, અવાજ કરવામાં આવે છે. એના સિવાય દવા છાંટવા માટે ખાસ કરીને લીંબોળીનો 5% અર્ક, ક્વિનાલ ફોસ દવા છે, ક્લોરોફાયરી ફોસ દવા છે, આ દવાઓનો છંટકાવ કરી અને તીડને ભગાવવા માટે તેમજ તેનો ત્યાંના ત્યાં સ્થળ ઉપર નાશ થાય એ માટેના લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે.